press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું તારીખ 8 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. હવે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી મળી જાય. અને આ જે વિડીયો લેક્ચર છે એની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો અને નીચે જે લિંક આપેલી છે તેમાંથી પણ તમને મળી જશે. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછેલા હતા તો અહીંયા એના જવાબ આપેલા છે પૃથ્વીરાજ ચૌહાણ, રૂચા પટેલ અને ડિમ્પલ પંચોલીએ. તો અહીંયા આપણે ગઈકાલે પૂછ્યું હતું નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે તો એની એડિશન વિશે પૂછ્યું હતું. તો 80મી એડિશન કે એડિશન છે જે ઓડિશાના કટકમાં યોજાવાની છે. બીજી પણ અહીંયા વિગત આપેલી છે ઓડિશા રાજ્ય વિશે આપેલી છે, તેમાં કેટલી તેની ભાષા નૃત્યો અને તેમાં સ્થળો આવેલા છે એના વિશે પણ અહીંયા આપેલું છે. તો એ પણ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. હવે વિડીયો સારો લાગે તો એને લાઇક કરો અને શેર કરો. અન એકેડેમીમાં પણ અમે દરરોજ કરંટ અફેર મૂકીએ છીએ તો એમાં પણ તમે જોડાઈ શકો છો. ભૂમિક વઘાસિયા તરીકે પ્રોફાઇલ છે તો એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અહીંયાથી તમે જોડાઈ શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતે કયા દેશની સામે તેની જ ધરતી પર પ્રથમવાર ક્રિકેટ ટેસ્ટ સિરીઝ જીતી છે? તો ભારત ક્રિકેટ ટીમે હાલ જ જે ઓસ્ટ્રેલિયા છે તો ઓસ્ટ્રેલિયાની જ ધરતી ઉપર પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી છે. તો અત્યારની પ્રથમ એવી ટેસ્ટ સિરીઝ કે જે ભારતે જીતી છે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર. હવે ટોટલ 4 ટેસ્ટ સિરીઝ હતી તો એમાંથી એક છે ડ્રો થઈ છે અને 2-1 ભારતે આ શ્રેણી ટેસ્ટ સિરીઝ છે જીતી છે. હવે પહેલી ટેસ્ટ વિશે વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ હતી એડિલેડમાં રમાણી હતી કે જે ભારતે જીતી હતી, પછી બીજી ઓસ્ટ્રેલિયાએ જીતી હતી અને ત્રીજી છે એ પણ ભારતે જીતી હતી કે જે મેલબોર્નમાં રમાણી હતી. ચોથી ટેસ્ટ હતી એ સિડનીમાં રમાણી હતી અને જે ડ્રો થઈ હતી. ચોથી ટેસ્ટ છે એમાં આપણા જે ચેતેશ્વર પૂજારા છે એ અને રિષભ પંત બંને 100 રન કર્યા હતા, 100+ રન. હવે આપણા જે વિકેટ કીપર છે રિષભ પંત, તો રિષભ પંત છે એની એક વાત યાદ રાખવી કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ રન કરનાર કોઈ પ્રથમ ભારતીય વિકેટ કીપર હોય તો એ છે આ રિષભ પંત, કે જે પ્રથમ ભારતીય વિકેટ કીપર બન્યા છે કે જેમણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ રન કર્યા છે. આ પહેલાં હતા MS ધોની હતા, હવે થઈ ગયા છે રિષભ પંત. હવે જે ભારતની મેન્સ ક્રિકેટ ટીમ છે તો એનું જે કંટ્રોલ કરે છે તો એ છે BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, મેન્સ અને વુમન્સ બંનેનું. હવે BCCI છે એની સ્થાપના થઈ હતી 1928 અને હેડક્વાર્ટર આવેલું છે વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં. પ્રેસિડેન્ટ છે એના એ છે CK ખન્ના અને મેન્સ ટીમના કોચ છે એ છે રવિ શાસ્ત્રી અને વુમન્સ ટીમના કોચ છે એ છે WV રમન, કે જેઓ હાલ જ નિયુક્ત થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીજીએ હાલમાં કયા રાજ્યમાં 6 રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા રાષ્ટ્રીય જે યુનિયનના પરિવહન મંત્રી છે નીતિન ગડકરી, તો એમણે હાલ જ જે રાજસ્થાન છે રાજસ્થાનમાં ટોટલ 6 રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ જે 6 રોડ પ્રોજેક્ટ છે ટોટલ 6,000 કરોડના છે અને તેમણે આ ઉદ્ઘાટન કર્યું છે રાજસ્થાનના જોધપુર શહેરમાં, કે જે ટોટલ 6,000 કરોડના છે. રાજસ્થાન વિશે વાત કરીએ તો અહીંયા રાજસ્થાન જોઈ શકો છો પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત સાથે સરહદ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સરહદ છે પાકિસ્તાન સાથે ધરાવે છે અને જ્યાંના મુખ્યમંત્રી છે એ છે મુખ્યમંત્રી છે એ છે અશોક ગેહલોત, કે જે હાલ જ બન્યા છે નવા, અને ગવર્નર છે એ છે કલ્યાણસિંહ, રાજધાની છે એ છે જયપુર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટના સાંસદ બનનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ કોણ છે? તો ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટ છે એનું નામ છે વિક્ટોરિયા પાર્લામેન્ટ, તો એના સાંસદ બનનાર એના MP બનનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હોય તો એ છે કૌશલ્યા વાઘેલા. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે કૌશલ્યા વાઘેલા, અને જેઓ હાલ જ ઓસ્ટ્રેલિયામાં જે ચૂંટણી થઈ હતી December 2018 તો એનું હાલ જ રિઝલ્ટ આવ્યું છે અને આ છે કૌશલ્યા વાઘેલા તેઓ સાંસદ બન્યા છે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટના, જેનું નામ છે વિક્ટોરિયા. હવે આ જે કૌશલ્યા વાઘેલા છે એવા પ્રથમ ભારતીય મૂળના છે અને પ્લસ ખાસ બાત એ કે આપણા જામનગરના રહેવાસી છે, જેઓ MSc કરેલા છે અને તેમના ફાધર છે એ પણ એડવોકેટ છે. ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીએ તો રાજધાની છે એ છે કેનબરા અને વડાપ્રધાન છે એ છે સ્કોટ મોરિસન. અહીંયા તમે જોઈ શકો છો ભારતની કમ્પેરમાં અહીંયા છે ભારત અને નીચે આવશે અહીંયા ઓસ્ટ્રેલિયા, કે જેની રાજધાની છે એ છે કેનબરા અને લાર્જેસ્ટ સિટી છે એ છે સિડની. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કેન્દ્રીય કેબિનેટે આર્થિક રીતે નબળા લોકોને કેટલા 8% અનામત આપવાની જાહેરાત કરી છે? તો યુનિયન ગવર્મેન્ટ છે યુનિયન કેબિનેટ છે તેમણે હાલ જ 10% રિઝર્વેશન આપવાની જાહેરાત કરી છે આર્થિક રીતે નબળા લોકોને. હવે આ કેમાં અપાશે? તો નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓ છે તો આ બંનેમાં આપવામાં આવશે. લાભ કોને મળશે? તો જે વ્યક્તિઓ છે એની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય અને
જેમની પાસે 5 એકરથી ઓછી જમીન હોય આ બધા તેનો લાભ લઈ શકશે. તો આ છે 10% રિઝર્વેશન આપ્યું છે, પ્લસ આ 10% રિઝર્વેશન આપ્યું છે તો ટોટલ રિઝર્વેશન છે 50% પ્લસ થશે. પણ એના માટે છે આ જે ગવર્મેન્ટ છે બંધારણીય સુધારો લઈ આવવા જઈ રહી છે, એટલે કે બંધારણીય સુધારો કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દેશની પ્રથમ ડ્રાઈવરલેસ અને સૌરથી સંચાલિત બસ કઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે? તો દેશની પ્રથમ ડ્રાઈવરલેસ અને સોલાર પાવર્ડ બસ છે જે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી છે, તો એના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે બસ, અને જે અહીંયા તમે ઉપર જોઈ શકો છો સોલારની પ્લેટો પણ લગાડવામાં આવી છે અને તે ડ્રાઈવરલેસ બસ છે. આ જે બસ છે પંજાબના જે જલંધર ખાતે આ યુનિવર્સિટી આવેલી છે એના 300+ વધુ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે, અને આની સવારી છે આપણા HRD મિનિસ્ટર, હ્યુમન રિસોર્સિસ એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર છે પ્રકાશ જાવડેકર, તેમણે પણ આની સવારી કરી હતી. આ જે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી છે, હાલ જ આપણે જોયું કે 106મી ઇન્ડિયન નેશનલ સાયન્સ કોંગ્રેસ પણ યોજાઈ ગઈ હતી, તો તેના નિમિત્તે જ આનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે ટોટલ ખર્ચ થયો છે આપણે 6 લાખ રૂપિયા ટોટલ આનો ખર્ચ થયો છે આ બસ બનાવવા માટે, અને પંજાબ રાજ્યના જલંધર ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. પંજાબ અહીંયા જોઈ શકો છો, રાજ્ય ટચ કરે છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન. જે ગવર્નર છે VPC બદનોર અને મુખ્યમંત્રી છે અમરિંદર સિંહ. રાજધાની છે ચંડીગઢ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય રેલવેના કયા ઝોન દ્વારા હાલમાં રેલ કુંભ સેવા એપ લોન્ચ કરવામાં આવી છે? તો નોર્થ સેન્ટ્રલ રેલવે છે, ઉત્તર મધ્ય રેલવે, તો આના દ્વારા રેલ કુંભ સેવા એપ લોન્ચ કરવામાં આવી છે. હવે નામ ઉપરથી ખબર પડે છે કે હાલ 15 જાન્યુઆરીના દિવસે જે કુંભમેળો યોજાવાનો છે તો એના નિમિત્તે આ લોન્ચ કરવામાં આવી છે એપ, રેલ કુંભ સેવા એપ. આનાથી શું થશે? તો જે ટુરિસ્ટો આવશે કે જે શ્રદ્ધાળુઓ આવશે તો એને મદદ મળી રહે, એને જે ટ્રેનોની જાણકારી મળી રહે, અને આસપાસ કોઈ પણ હોટેલો હોય તો એના વિશે પણ માહિતી મળી રહે, એટલા માટે આ એપ લોન્ચ કરવામાં આવી છે. અને આનાથી ટિકિટનું પણ રિઝર્વેશન થઈ શકશે. હવે હાલ જે કુંભમેળો આવી રહ્યો છે તો પ્રયાગરાજમાં યોજાશે, ઉત્તર પ્રદેશના, અને કુંભમેળા વિશે વાત કરીએ તો દર 12 વર્ષે યોજાય છે, પણ સામાન્ય કુંભમેળો છે દર 3 વર્ષે યોજાય છે. પછી અર્ધ કુંભમેળા વિશે વાત કરીએ તો એ દર 6 વર્ષે યોજાય છે. પછી છે પૂર્ણ કુંભમેળો, એના વિશે વાત કરીએ તો એ છે 12 વર્ષે, દર 12 વર્ષે યોજવામાં આવે છે. પછી પણ એક છે એ છે મહાકુંભમેળો, એ દર 144 વર્ષે યોજવામાં આવે છે. તો 4 પ્રકારના કુંભમેળા યોજાય છે અને ભારતના ટોટલ 4 સિટીમાં યોજાય છે. એક તો છે પ્રયાગરાજ એટલે કે જૂનું અલ્હાબાદ, પછી છે હરિદ્વાર, પછી નાસિક અને ઉજ્જૈન. તો આ 4 શહેરોમાં યોજાય છે. ઉત્તર પ્રદેશ વિશે વાત કરીએ તો વસ્તીનિર્ભર સૌથી મોટું રાજ્ય છે, અને બિહાર, પછી ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, અહીંયા છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, તો આટલા રાજ્યોની સરહદ ટચ કરે છે. અને અહીંયા છે નેપાળ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથને, ગવર્નર છે રામ નાઈક, રાજધાની છે લખનૌ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં યોજાયેલી પ્રો કબડ્ડીની 6ઠી સિરીઝમાં કઈ ટીમ વિજેતા બની છે? તો હાલ જ પ્રો કબડ્ડીની 6ઠી સિરીઝ યોજાઈ ગઈ છે, તેના ફાઇનલ મેચ રમાણી હતી. તો ફાઇનલ મેચ હતી એ એક તો જે ફોર્ચ્યુન જાયન્ટ ગુજરાત છે એની વચ્ચે, અને જે બેંગાલુરુ બુલ્સ છે, તો આ બંને વચ્ચે ફાઇનલ યોજાણી હતી. અને જે જીતી છે જે બેંગાલુરુ બુલ્સ છે, તેમણે આ 6ઠી સિરીઝ છે એમાં વિજેતા બની છે. પ્રો કબડ્ડી છે એની શરૂઆત થઈ હતી 2014માં ની શરૂઆત કરવામાં આવી હતી, અને ત્યારથી લઈને 2018-19માં રમાણી છે 6ઠી સિરીઝ રમાણી છે. ટોટલ 12 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. હવે આ બંને જે ટીમ છે ફાઇનલની ટીમ, ફોર્ચ્યુન જાયન્ટ્સ ગુજરાત અને બેંગાલુરુ બુલ્સ, તો અહીંયા એના કેપ્ટન છે આ છે સુનિલ કુમાર, જે ગુજરાતની ટીમના છે, અને બેંગાલુરુ બુલ્સની ટીમના છે રોહિત કુમાર, જેમના કેપ્ટન છે. અને અહીંયા ટોટલ જે ટીમો એ પાર્ટિસિપેટ કર્યું હતું એના અહીંયા નામ આપેલા છે, જોઈ શકો છો તમે, મુંબઈની છે, પછી પુણેની, તમિલ માટેની છે, બેંગાલુરુની છે, તો અહીંયા જોઈ શકો છો યુપી, દિલ્હી બધાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા દેશના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે? તો હાલ જ નોર્વે જે દેશ છે, યુરોપિયન કન્ટ્રી, તો આ નોર્વે દેશના વડાપ્રધાન છે જેમનું નામ છે એરના સોલબર્ગ, તો આજે એરના સોલબર્ગ છે ભારતની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. હવે આ ભારતની મુલાકાતે આવ્યા છે તો 7-9 જાન્યુઆરી દરમિયાન ભારતમાં રહેશે. અને નરેન્દ્ર મોદીજી છે આપણા જે વડાપ્રધાન, પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજી, તો તેમની સાથે પણ તેમણે મીટિંગ કરી હતી. અને ભારત અને નોર્વે દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે અને સંબંધો સુધરે, સંબંધો પણ સારા થાય તો એ બાબતે વાતો કરવામાં આવી હતી. નોર્વે વિશે વાત કરીએ તો નોર્વે, આખું નામ છે કિંગડમ ઓફ નોર્વે, તો આજે કિંગડમ ઓફ નોર્વે છે એની રાજધાની છે ઓસ્લો, રાજા છે હેરાલ્ડ 5મા, અને વડાપ્રધાન છે એરના સોલબર્ગ, જેઓ હાલ ભારતની વિઝિટે છે.
હવે ફૂલ નેમ છે કિંગડમ ઓફ નોર્વે, તો ફૂલ નેમ પણ ક્યારેક એક્ઝામમાં પૂછાય છે, ગઈ એક્ઝામમાં રશિયાનું જે રશિયા કન્ટ્રી છે તો એનું ફૂલ નેમ એક વખત એક્ઝામમાં પૂછાણું હતું. તો ખાસ કરીને ભારતના પાડોશી દેશો છે અને બીજા છે મોટા મોટા દેશો છે, શક્તિશાળી દેશો, એના પણ ફૂલ નામ યાદ રાખવા જરૂરી છે, કેમ કે ઘણી વખત એક્ઝામમાં પૂછી શકે છે. નોર્વે વિશે વધુ વાત કરીએ તો નોર્વે છે એ સમુદ્ર તટનું દેશ છે અને એટલા માટે તેઓ દરિયાઈ ટેકનોલોજી વિકસાવવામાં આગળ છે અને તે દરિયાઈ ટેકનોલોજી છે પ્રોડ્યુસ કરે છે. પછી ગેસ અને ઓઇલ અને સી ફૂડ છે એ પણ તે એક્સપોર્ટ કરે છે. નોર્વે કન્ટ્રી છે તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવે છે, જે 2017 આ ઇન્ડેક્સ હતો તો તેમાં નોર્વે કન્ટ્રી છે પહેલા નંબરે રહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હોલિવૂડ ફિલ્મ જગતનો 76મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ક્યાં યોજાઈ ગયો? તો આજે 76મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ છે એ અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાઈ ગયો છે. હવે હોલિવૂડનો જે એવોર્ડ છે, હવે એમાં બેસ્ટ એક્ટર કે બેસ્ટ ફિલ્મ છે એવું તો જનરલી પૂછાઈ શકે નહીં, પણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ વિશે પૂછાઈ શકે. શરૂઆત એની ક્યારે થઈ હતી તો 1944 એ પૂછાઈ શકે, અને હાલ કેટલામી આવૃત્તિ તો 76મી આવૃત્તિ એ પણ કદાચ પૂછાઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં બનવા જઈ રહ્યું છે? તો આપણા અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં જે મોટેરા છે તો મોટેરામાં સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. હવે જૂનું સ્ટેડિયમ હતું અમદાવાદમાં જેનું નામ હતું સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, કે જેની કેપેસિટી હતી 54,000 વ્યક્તિઓની. હવે આને ડિમોલિશ કરી અને નવું બનાવવામાં આવ્યું છે જેનું નામ છે મોટેરા સ્ટેડિયમ અથવા તો એ જ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ. તો આજે મોટેરા સ્ટેડિયમ છે બનાવવામાં આવ્યું છે નવા, અને હાલ એનું કામકાજ ચાલુ છે. તો એની બેઠક ક્ષમતા હશે 1.10 લાખ જેટલી હશે, એટલે કે જે ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન છે, મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ, જેની કેપેસિટી 90,000 છે. તો આ પહેલાં વિશ્વનું સૌથી મોટું હતું સ્ટેડિયમ, પણ હવે થઈ જશે સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ, કે જેની બેઠક ક્ષમતા હશે 1.10 લાખ. હવે આ L&T કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને ખર્ચ થશે ટોટલ 700 કરોડ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા લેડ કરવામાં આવ્યું છે અને ચેરમેન જેના છે અમિત શાહ અને વાઇસ પ્રેસિડેન્ટ છે પરિમલ નથવાણી. ગઈકાલનો ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે 80મી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાણી શરૂ થઈ છે ઓડિશાના કટકમાં. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, જે એન્ટાર્કટિકાની સૌથી ઊંચી ટોચ સર કરનારી વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા પર્વતારોહી કોણ બની છે? તો આ જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખો. ડેઇલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને લેક્ચરની PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. થેન્ક યુ.